રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીની આગ હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ છે રૂપાલાએ બે વાર માફી માગી અને ત્યાર પછી પણ સી આર પાટીલે પણ હાથ જોડીને માફી આપવાની વિનંતી કરી હતી પણ આમ છતાં પણ ક્ષત્રિયો છે એ રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવા માટે અડગ રહ્યા છે જેથી આ મામલો છે એ થાળે પડવા ત્રણ એપ્રિલના રોજ અમદાવાદના ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે જે બેઠક યોજાઈ હતી એ બેઠકમાં પણ ક્ષત્રિયોએ એક જ વાત પર રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવાનો જે નિર્ણય છે એના પર અડગ રહ્યા હતા ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ સમયે પણ કહી દીધું હતું કે હવે પાર્ટી જ નિર્ણય લેશે હાઈકમાન્ડની ગુજરાતની રાજકીય સ્થિતિ પર જો નજર નાખીએ તો ચોવીસ માર્ચથી શરૂ થયેલી આ વિરોધની આગને દસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ ક્ષત્રિયો છે એ ટસના મસ નથી થઈ રહ્યા માત્ર એટલું જ નહીં પણ ક્ષત્રિય મહિલાઓમાં પણ રૂપાલા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હવે આ મામલો અહીં જ પૂરો કરવા માટે કમાન્ડ એક્ટિવ થયું છે તેમજ ગુજરાતમાં પણ ચાલી રહેલા ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે રૂપાલા રાજપૂત સમાજ અંગેના વિવાદાસ્પદ ટિપ્પણી કરીને બરાબરના ઘેરાયા છે નારાજ રાજપૂત સમાજે તેમને ટિકિટ કાપવાની માગ છે એની ચીમકી ઉચ્ચારી છે રૂપાલા પોતે જ ખસી જાય તો આશ્ચર્ય નહીં અને આ અંગે રાજકીય સૂત્રોએ પણ જણાવ્યું છે કે રૂપાલાની ઉમેદવારી અંગે અડતાલીસ કલાકમાં અંતિમ નિર્ણય લેવાઈ જશે આગામી બે દિવસમાં જ આ મામલો છે એ થાળે પાડી દેવાની તૈયારી અત્યારે ચાલી રહી છે અને એના માટે જરૂરી તમામ સોગઠા છે એ ગોઠવાઈ રહ્યા છે રાજપૂતોના ગુસ્સાની જાળ છે એ રાજસ્થાન અને યુપી સુધી પહોંચી છે નુકસાન વધશે તો રૂપાલા પોતે જ ખસી જાય તો આશ્ચર્ય નહીં હવે આ બધા જ વચ્ચે હાલ રાજકીય વર્તુળોમાં પણ આ બાબતે ચર્ચા ચાલી રહી છે કે રૂપાલાને કમાન્ડમાંથી સૂચના આપવામાં આવશે કે તમે જાતે જ ચૂંટણી લડવા માટે તૈયાર નથી એ અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવશે એવી પૂરેપૂરી શક્યતા છે આમ રૂપાલા જ નિર્ણય લેશે